કેવડિયા જિલ્લાના ડીસામાં આર્મીમાં અગ્નિવીર યોજનાનો વિરોધ. આર્મીની જૂની ભરતી નહીં થાય તો ચક્કાજામ કરીશું, હાર્દિક પઢિયાર. દેશભરમાં આર્મીમાં અગ્નિવીર યોજના મુદ્દે મચેલા ઘમાસાણ વચ્ચે આજરોજ ડીસા NSUI દ્વારા 2021માં જાહેર કરેલ આર્મીની ભરતીમાં વિલંબ થતાં અને અગ્નિપથ યોજનાની કોઈ અસર જૂની ભરતી ઉપર ના પડે તે હેતુથી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે સમયે 2021ની ભરતીમાં ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓએ ભારત માતા કી જયના નારાથી સમગ્ર કચેરી ગજવી નાખી હતી. NSUI પ્રમુખ હાર્દિક પઢિયારે પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર દ્વારા ફોર્મ ભરાવવામાં આવ્યા હતા અને હવે અગ્નિપથ યોજનાના કારણે આવી વિલંબમાં પડેલા જાહેરાતોનું શું થશે તેનો કોઈ જ જવાબ સરકાર પાસે નથી. તેમજ વર્ષ 2021ની વિલંબમાં પડેલી આર્મીની ભરતી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીશું અને અમને ચક્કાજામ કરતા વાર નહીં લાગે, જેની તમામ જવાબદારી સરકારની રહેશે. આર્મીનું ફોર્મ ભરેલ ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે હું છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી આર્મીની ભરતીની તૈયારી કરતો હતો. 2021માં મારી ઉંમર 23 વર્ષની હતી. તે સમયે પડેલી ભરતીમાં મેં ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ સરકાર દ્વારા તે ભરતી વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. હવે મારી ઉંમર પણ વધી ગઈ છે, જેથી અમારી સરકારને માત્ર એટલી જ માંગ છે કે વર્ષ 2021માં ARO અમદાવાદ દ્વારા જાહેર કરેલ ભરતી સરકાર સત્વરે પૂરી કરે. દ્વારા ડીસા નાયબ કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકાર દ્વારા અને ARO ગુજરાત અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓ પાસે 2021માં આર્મીની ભરતી માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. એમને કોલ લેટર કાઢી આપવાની તારીખ જાહેર કરવામાં આવી હતી અને એના આગળના દિવસે એ ફોર્મ ભરવાનું રદ કોલ લેટર કાઢી આપવાનું મોકૂફ રાખવામાં આવ્યું. હવે અમે NSUI દ્વારા માંગ કરીએ છીએ, 2021ની આર્મીની ભરતી જો નહીં કરવામાં આવે તો ડીસા NSUI દ્વારા ડીસાની અંદર ચક્કાજામ કરવામાં આવશે, વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને નાયબ કલેક્ટર સાહેબની કચેરીની બહાર ઉગ્ર દેખાવો કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી આ સરકારની રહેશે અને આ તંત્રની રહેશે, જેમને વિદ્યાર્થીઓ સાથે આ રીતના છબરડા કર્યા છે, જેમને વિદ્યાર્થીઓના મા બાપના પૈસા સાથે જેમને રમવાનું કામ કર્યું છે. આ વિદ્યાર્થીઓએ પોતપોતાના મા બાપના પૈસા ખેતીમાં મજૂરી કરીને પૈસા કમાવતા હતા, એ પૈસાથી આ લોકો બહાર જઈને મજૂરી કરતા હતા, રોજ સવાર સાંજ કસરતો કરતા હતા અને હાલ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભર્યા હતા. એમની સાથે જે આ દગો થયો છે એના માટે NSUI મેદાનમાં આવ્યું છે અને અમે છેલ્લી હદ સુધી લડશું, અમે છેલ્લા શ્વાસ સુધી આ વિદ્યાર્થીઓ માટે લડશું. સરકારને 2021ની આર્મીની ભરતી કરવી જ પડશે અને અમે માંગ કરીએ છીએ કે આ ભરતી તાત્કાલિક કરવામાં આવે, જેથી કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય ના થાય. ભારત માતા કી જય.